તિલકવાડા નર્મદા અને મેણ નદીના સંગમ સ્થાન પર આવેલું છે અને ડેમ થવાના કારણે નર્મદામાં પાણી રહેતું નથી અને એના કારણે મેણ નદી તિલકવાડાના કાંઠા વિસ્તારને ભારેથી ભારે નુકસાન પહોંચાડે છે, જેથી તિલકવાડાના કેટલાક મંદિરો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજી પણ ધોવાણ થઈ રહ્યું છે. તો વહેલી તકે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. નમામિ દેવી નર્મદે માં નર્મદા અને મેણના સંગમ સ્થાન પર આવેલું અમારું ગામ તિલકવાડા એ સતત અને સતત એ ધોવાઈ રહ્યું છે અને સ્કંદ પુરાણ, વાયુ પુરાણ, નર્મદા પુરાણ એવા જે ઉલ્લેખ જે સ્થાનના છે એ બધા સ્થાનો પણ જલમગ્ન થઈ રહ્યા છે અને સરકાર દ્વારા પણ, મોદી સાહેબ દ્વારા પણ એ હૈયા ધારણા આપવામાં આવેલી કે તમારું તૂટતા તીર્થને હું અટકાવીશ. પણ આ દિન સુધી અમારા ગામમાં જે પ્રશ્ન છે એનું કોઈ જ ઉકેલ આવ્યો નથી અને આજે પણ તમે જોઈ શકો છો કે અમારું ગામ એ સતત અને સતત તૂટતું રહ્યું છે. જ્યારે ચોમાસું આવે ત્યારે આ એક વિચાર આવે અને વિચાર આવે એટલે હૈયા ધારણા આપવામાં આવે કે તમારું કાર્ય થશે, પણ આટલા વર્ષો થયા તો પણ અમારો કાર્યનું કોઈ ઉકેલ આવ્યો નથી અને એ જોવાના પ્રશ્નમાં એક ઈંટ પણ મૂકાઈ નથી. જો આ કદાચ કાર્ય વહેલી તકે ન થાય તો અમારું ગામ એ નકશામાં પણ નહીં રહે એવું મને લાગે છે. એટલે આ તાત્કાલિક રીતે કંઈક ને કંઈક પગલાં ભરી જેમ ગરડેશ્વરમાં તૂટતા તીર્થને અટકાવવા તાત્કાલિક કાર્ય થયું એવું અમારા ગામનું પણ કાર્ય થાય એ જ અસ્તુ. જે બહુ પડી ગઈ છે, મોટા મોટા વૃક્ષો જે કિનારે આવેલા હતા તે પણ પડી ગયા છે. એટલું જ નહીં, આજે નવો પુલ બાંધવામાં આવ્યો છે વણીનાગેશ્વર જવા માટે, તેના બંને છેડાએ પણ ઘણું બધું ધોવાણ થયેલું છે. અનેકવાર સંરક્ષણ દિવાલ માટે રજૂઆત કરવા છતાં આજ સુધી એમાં કંઈ કોન્ક્રીટ સ્ટેપ્સ લેવામાં આવ્યા નથી. સરકારમાં પણ અમે ઘણીવાર કહી ચૂક્યા છીએ, પરંતુ 2005માં જ્યારે 27 જૂને બહુ જ વધારે પૂર આવ્યું હતું ત્યારે જે મોટું નુકસાન થયું હતું અને 300 ફૂટ જેવી કિનારાની જમીન જતી રહી હતી, ત્યાર પછી આજ સુધી એટલે કે 18 વર્ષ વીતી ગયા, પરંતુ આ જગ્યાનું સંરક્ષણ માટેનું જે પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ તે ધરાઈ નથી. તો એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય લે અને અહીં આગળ ગામને બચાવવા માટે કે જેથી લોકોને સ્થળાંતર ન કરવું પડે, કિનારાના આદિવાસીઓના ઝૂંપડા પણ પડે એવા થઈ ગયા છે, તો એ માટે બધાના ગામની સુરક્ષા માટે પણ સંરક્ષણ દિવાલ એટલી બધી જરૂરી છે. તો 2005થી અમે રજૂઆત કરતા આવ્યા છીએ, તો હવે સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આના માટે તાત્કાલિક કંઈક નિર્ણય લઈને આ ચોમાસું પૂરું થાય કે તુરંત કંઈક કામ શરૂ કરે નિર્ણાયક રૂપે, તો જ આ વસ્તુ અટકશે, નહીં તો ધીરે ધીરે આ ગામ ધોવાતું જાય છે. એટલું જ નહીં, જેવું મોરબીમાં પુલની ઘટના ઘટી એવું આ પુલના બંને છેડાની ભેખડોમાં જે સિગ્નિફિકન્ટ ધોવાણ થયું છે એના લીધે પછી પુલનું આયુષ્ય પણ પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી જશે, એટલે આને માટે ખાસ રજૂઆત કરીએ છીએ.